પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે મુખ્યમંત્રી દ્વારા વિવિધ યોજનાનું લોકાર્પણ કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 600 કરોડ કરતાં વધુ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું. બોડેલી એપીએમસી માર્કેટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે છોટાઉદેપુર જિલ્લામાં જે પાણી પુરવઠાની યોજના છે અને જે વગેરે યોજનાઓનું 600 કરોડ કરતાં વધુ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ અને જે મંત્રી અને કલેક્ટર છોટાઉદેપુર જિલ્લાના વગેરે હાજર રહ્યા અને આ કાર્યક્રમનું સવારે 10 વાગે આયોજન કરવામાં આવ્યું. ઇમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર. બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાની વિવિધ યોજનાનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું. 600થી વધારે વિકાસના કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત. વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું. વિવિધ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની યોજનાનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું છે. પાણી પુરવઠા વિભાગ હસ્તકની 447.9 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત અને રૂપિયા 116.10 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓ, 4 સરકારી માધ્યમિક શાળા તથા સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું. આજે બપોરે 4 વાગે પ્રધાનમંત્રી, તમામ રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને મુખ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ કરવાના છે. આજ બપોરે 4 વાગે 16મી તારીખથી વેક્સિનનું પ્રારંભ થવાનો છે. એ અંગેની વિસ્તૃત માર્ગદર્શન અને સૂચનાઓ મળશે. ગુજરાત બધી રીતે તૈયાર છે. 16 તારીખથી સુંદર રીતે તબક્કા વાઇઝ જે સૂચના દિલ્હીથી મળશે એ મુજબ આપણે બધાને વેક્સિન પૂરા પાડીશું. કોરોનામાં પણ શ્રેષ્ઠ કામગીરી જનતાના સહકારથી થઈ છે. કોરોના હરશે, ગુજરાત જીતશે એ મંત્રને પણ આવનારા દિવસોમાં આપણે સફળ બનાવીશું. આજથી ધોરણ 10 અને 12 કોલેજોમાં ફાઇનલ ઇયર અને પીજી એ ચાલુ કરવાનો નિર્ણય થયો છે, ચાલુ થયું છે. આશા રાખીએ કે ધીરે ધીરે શૈક્ષણિક કાર્ય એક બાકી રહ્યું છે, બાકી બધું અનલોક થયું છે. આ શૈક્ષણિક કાર્ય પણ ધીરે ધીરે ચાલુ થાય, લોકોની અભ્યાસ પગડે નહીં અને કોરોનાની SOPને ધ્યાનમાં રાખી અને એની ચુસ્તતાથી નિયમોનું પાલન કરી અને વિદ્યાર્થીઓ, શિક્ષકો એનું ધ્યાન રાખશે અને ધીરે ધીરે શિક્ષણ કાર્ય આપણે આગળ વધારતા જશું. આજથી શિક્ષણ કાર્ય પણ આપણે ચાલુ કરી. સ્થાનિક જિલ્લાની વાત કરવામાં આવે તો બોડેલી ખાતે આપ ગયા વર્ષે જે વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી વખતે આવ્યા તે વખતે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા, 50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી પણ આ દિન સુધી કોઈ કાર્ય થયો આગળ વધ્યું નહીં. એમાં રેલવે ફાટકની જે વાત હતી એ રેલવેમાં દરખાસ્ત ચાલી રહી છે. ઇમરાન મનસુરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.